સવાલ થાય છે કે એમસીએ બિસ્મા રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં એક સોગંદનામું કર્યું અને શહેરમાં આયોજનબદ્ધ રીતે વિકાસના કામો કરવામાં આવશે તેવું સોગંદનામામાં કહેવામાં આવ્યું છે ખાતરી આપવામાં આવી છે અને અમદાવાદમાં આડેધડ ખોદકામ નહીં કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે એએમસી તરફથી રિસરફેસ કરાયેલા રસ્તા પર ફરી ખોદકામ નહીં કરાય તેવું પણ કહેવાયું છે અને એજન્સીઓ પણ ખોદકામ નહી કરી શકે આ તમામ બાબતોનામા ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે અને બીજી બાજુ એમસી ના પાપે શહેરીજનોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે ભલે એમસી સબ સલામત છે તેવું કહી રહી છે પરંતુ શહેરમાં સ્થિતિ કંઈક અલગ જ છે શું છે શહેરના હાલ છે થતી સાંભળીએ કોર્પોરેશનના આયોજનને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક તરફ કોર્પોરેશન કોર્ટમાં એવું કહે છે કે જે નવા બનાવેલા રસ્તાઓ રિસરફેસ કરેલા રસ્તાઓ છે ત્યાં હવે ખાડાઓ ખોદવામાં નહીં આવે બીજી તરફ જે હકીકત છે તે કંઈક અલગ જ છે જે મણિનગર ભૈરવનાથથી શાહ આલમ દરવાજા તરફ જવાનો રસ્તો છે તે છેલ્લા પાંચ મહિનાથી બંધ છે ભૂગત ગટર નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે આ ઉપરાંત પણ શહેરમાં અનેક જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા પણ ખાડાઓ ખોદવામાં આવ્યા છે લોકો સાથે વાતચીત કરી છે શું કહેજો કેટલા સમયથી રસ્તો બંધ છે કેટલા સમયથી ખાડાઓ ખોદવામાં આવે છે ચાર પાંચ મહિના હો ગયા ચાર પાંચ મહિના બંધ થયા રસ્તે લોકો સાહેબ પરેશાન છે બહુ જ પરેશાની હોતી હૈ બોલો એમસી એવું કહે છે કે હવે અમે જે નવા રસ્તાઓ બનાવ્યા છે અથવા તો રિસર્ફેસ કર્યા છે ત્યાં હવે ખાડાઓ નહીં ખોદીએ બરોબર છે પણ આ જ્યાં ખોટિયા છે એનું શું કરવાનું છે લગભગ પાંચ મહિનાથી તો પબ્લિક ટ્રાફિક હેરાન થઈ રહ્યું છે અમે ખુદ દુકાન અમારી છે અમે હેરાન થઈ છે કે ટ્રાફિકની આ સમસ્યા ક્યારે હલ થશે એ અમને જાણવું છે આ કેટલા ટાઈમમાં ખાડા પૂરા છે એ હવે અમને જાણવા જેવું છે જાણવા રૂપ જેવું છે શું કહે જે રીતે શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓ છે રોડ બને છે ને ફરીથી ખાડાઓ ખોદાય છે અહીંયા મારો ત્રીસ વર્ષથી મારો ધંધો ચાલે છે અમે દુકાનદાર છીએ અમે ત્રીસ વર્ષમાં વીસ વર્ષ તો એમ લાગે છે કે અમે ખાડાઓમાં જ જિંદગી અમારો ધંધો ચલાવી છે અને ખાડાઓમાં જ અમે અમારી જિંદગી પૂરી કરીશું આ અત્યારે સાહીઠ વર્ષ થયા બીજા દસ વર્ષ હજી જીવવાનું કદાચ લખ્યું હોય તો અમે ધૂળ ખાઈ ખાઈને જ મરવાના છીએ એટલે આનો ઉકેલ શું છે એ જ અમને તો કંઈ ખબર પડતી નથી બરાબર રસ્ત અરે સ્ટ્રોંગ વોટર લાઈન ગઈ એ પછી સ્ટ્રોંગ વોટર લાઇન ગઈ જે વખતે એના એ ટાઈમે ઓછામાં ઓછા સાત વર્ષ અહીંયા ખાડા રહ્યા છે સાત વર્ષના ગાળા દરમિયાન અમે ખાડામાં જીવ્યા એ પત્યું એટલે ઇલેક્ટ્રિકવાળાએ એમના ખાડા ખોદ્યા કે ભાઈ અમે અમારા જે ટાવરો છે એ બધા કાઢીશું અને અમે અહીંયા આગળ એ પત્યું એટલે આ ગટરોવાળા ચાલુ થયા છે પણ આ વાતને તો સ્ટ્રોંગ વોટર લાઈન નાખ્યા નથી પાંચ વર્ષ કે દસ વર્ષ નથી થયા ત્યાં આના આ પાઇપ ફરી નાખવાની ચાલુ કરી છે એટલે આનો મતલબ શું સમજો એ જ અમજણ પડતી નથી બિલકુલ લોકોમાં રોષ છે કે જે ખાડાઓ છે તે ખાડાઓનો ક્યારેય અંત જ નથી આવતો મહત્ત્વનું છે કે આગામી સમયમાં પણ એ એમસી દ્વારા અને વિવિધ કંપનીઓ દ્વારા શહેરમાં ભૂગર્ભ જળ નેટવર્ક અને વિવિધ કેબલ નેટવર્ક નાખવા માટે ત્રણ લાખથી વધારે ખાડાઓ છે તે કરવામાં આવે છે ત્યારે કોર્પોરેશને રસ્તાઓ ખોદસે નહીં ત્યારે કોર્પોરેશનની કરણી અને કથ બંનેમાં ફરક જોવા મળી રહ્યો છે કેમેરામેન હિરેન જોશી સાથે દિપેન પટેલ ટીવી નાઇન અમદાવાદ હવે વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા પાંચ વર્ષમાં કેટલું બજેટ જાહેર કરવામાં આવ્યું આ બજેટમાં રોડના કામ કેટલા થયા તેની જો વાત કરવામાં આવે તો બે હજાર પંદર સોળમાં પાંચ હજાર છસો ને કરોડનું બજેટ રોડ માટે બસો કરોડની જોગવાઈ કરવામાં આવી આ ઉપરાંત બે હજાર સોળ સત્તરમાં છ હજાર એશી કરોડનું બજેટ હતું જેમાં રોડ માટે 226 છવ્વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી બે હજાર સત્તર અઢારના નાણાકીય વર્ષમાં છ હજાર એકાવન કરોડનું બજેટ અને રોડ માટે બસો બાવન કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તો જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું અને બે હજાર અઢાર ઓગણીસમાં છ હજાર નવસો નેવું કરોડનું બજેટ જાહેર કરાયું રોડ માટે બસો ઇઠ્યાસી કરોડ ઓગણસિત્તેર લાખનું બજેટની જોગવાઈ અંતર્ગત આ રકમ ફાળવવામાં આવી હતી બે હજાર ઓગણીસ વીસમાં આઠ હજાર એકાવન કરોડનું બજેટ હતું જેમાં રોડ માટે એકસો સાડત્રીસ કરોડની જોગવાઈની આ રકમ જે હતી તે ફાળવવામાં આવી હતી આ સેક્ટર માટે તો સૌથી મોટો સવાલ એ ઉદભવી રહ્યો છે કે બજેટમાં ફાળવણી કરવામાં આવે છે અને જે તે સેક્ટરને રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવે છે હાઈકોર્ટ પણ સખત ટકોર કરે છે હાઈકોર્ટમાં વળતો જવાબ પણ આપવામાં આવે છે બાહેન્ધરી આપવામાં આવે છે ખાતરી આપવામાં આવે છે કે હવે કામો બધા પૂરા થઈ જશે સમય નિર્ધારિત પણ કરી દેવામાં આવે છે છતાં પણ કામો પૂરા નથી થતા